ગામમાં અબરૂની પથ્થર ફાડીને મેરી દીધી સર. શિકાર હું સહી જ ખબર પડતી નહીં. ગમે તે કોક અઠવાડિયે અઠવાડિયે ના હોય નવું નાટક આવી આવીને પડે સર. અને છેલ્લી વાર હા ઉભી રાખીને છે એડી તો કંટાળી જો છું. કાલનો કોયલ 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 હોબળીને મારા કોનામાં ઢાક પડી ગયા છે. નહીં મને છેટો મેલી નું લેવા જોઈ. તમને છેટો મેલી છોઈ નહીં તો એમાં તમારાથી કંટાળીને તો ગમમાંથી હેતરમાં લઈને આવ્યો. કીધું હેતરમાં લઈને જાવ. લાઈ સાલ લેવા નહીં ભેશણ હું નાખશો. સાલ લેવાની ઓ આપણા હેતરમાં લઈ જાઉં છું. નહીં ગમમાં પાછા કોઈ ગોડાયો કરે અને મને જેવું કીસે રહેવું એવું કોઈ આગેવાનને કી તો ઓની દશા શું આવે. એટલે કીધું ના હોય ને તો હેતરમાં લઈ બોરે લઈ જાય ને મસ્ત નવરાઈ દઉં. ચિંતા કરશો નહીં હો. પેલા સરપંચે શિકાર કાલે ખરા ટાઈમ કોક દુખમાં હોય એટલે એની સામે સાથ નહીં હાલતા. હવરાઈ નહી જા મારા પાસે. મને ખબર હતું કોવાનો રણી ધણી બીજો કોઈ નહીં થાય. ના જતી છોય નહીં જતો. અણા સલામણા કંટાળી જોશું તમારાથી તો જતી રે પછી તું. અલ્યા વણ શું કરવાનું મારે તો એ હા તું રોજ ના વણ રાખ. મેં કોઈ છે હું નહીં. મેં કા તો તમે મેં કહો છો. શરમ આવે છે કે નહીં આવતી. અઠવાડિયે થી ના આયા નહીં પાછા મને કીધું. એક કામ કરો ઓય શાંતિ થી બેહો. હું જઉં છું હરિયાળી જોવા બરોબર. પાછો આવું છું. અહીંથી છે જતા નહીં. એ ખાડા ખૈયો માં પાછા શોક પડશો તો કોઈક નવું કરશો. હું જાઉં છું વરિયાળી માં સાલ લેવા. આવું છું પાછું. માથું પકવી નાખ્યું છે કાલનું માણસ ને. શું કરવાનું શિકાર ને શિકાર છે રીતના આવું થઈ ગયું. એક રાતમાં માણસ નું મગજ ફરી ગયું. આ બીજું કશું નહીં. પેલા ખરા ને યુવાના હા હરો ગોબરજી મોકલતા નહીં ને એટલે એના લોડમાં લોડમાં માણસ ને હું થાય હું ના થાય. આ તો હા હરખું મગજ ફરી ગયું છે. કોઈ નવું ના થઈ ગયું. ખપાતું અઠે કઈ જાય આવા માણસો ને તો મને લકીર ખબર તું રીવાને ને મારાથી પોટલી ઉપરાવતા હું પછી કે હા હજુ લગણ આયા ના સાર નહી પોટલી થઈ જાય છે. બમણા ઉડ્યા કા હું થયો. તારી કોયલ નહી ખબર. મારી કોયલ ચાંદ ની જતી રહી. આ તો આઈ છે જો અનુ આ બધા
મારી કોયલ જ કરે, મને તે દાડા ભેગો થયો ને કેવું, મારી કોયલ એવું જ કરે છે. લાવો તો હું મેકીને આવું છું અને આ થેમલા પાસે એક કોયલ. તું મારી કોયલ જોશે ને ફરી જ એટલી વાર મો મારી કોયલ ગેરેડ. હારું હારું આવું જ છું ત્યારે જ અમુ ચિંતા કરે. આ થેમલા પાસે છૂટો પડી ગયો છે ને, મો આવ્યો છોમલો ગેરેડ. હા ઘેર જ આવું છું યાર. મને કીધું તો વેલા ઉઠજો ને, તારમાં વેલા ઉઠ્યા તો થોડું કોમ ના થાય. આ છેટલા વેલા આયા તા તોય થોડું આ રહી જશે ચાર ઓળ્યો લે. શું કરવા નો તો મા ગઈરો તો સુધી વાતો કરી દેવાની બધી વાજે સુધી, પણ ઓવાનું નામ લેતા નહી. કહા મારે કોણ સાથે વેલા ઉઠે. અમે 10 વાગ્યા તો એટલી ગરમી પડે છે ને તે કંટાળી જવાય છે. પણ એ તો હવારે વેલા ઉઠે તો વેલા કી દેવા લે. આ ખરા ટાઈમ પાછું પાણી પટી ગયું. ઓવા તો ભરતા છે તો ઉભો ઉભો થોડું લે. તું વેણ આટલી ઓળ હેડ મું પાણી ભરીને હાલ જ આવું છું. તો બેહી નો રો પાછો ઈશો કશું વાતો નહી, હાલ પાણી ભરીને આવું. પાણી ભરતા આવું, પાણી પીવા લેતા. પાણી પીવો મારે. પાણી લાવજો. એ હાલ હાલ ભૂખ લાગી. હાલ જ બતાવું. રોટલો કોયલ કરીને ઘેર આવી જતી હારું થયું. અમું વધુ નહી, તું તાર વગડા રખડી ખા. એટલા જય શિકર કોયલ. કોયલ કોયલ ઉભો કુના મેલું. તારા વગર મને લગી નહી ફાવતું. નહી રૂ વેનું કેસો તમે નહી વેનું ઘેર કેસો પડે તને. ભૂખ લાગી. રોટલો બનાય. આ એક ઘઉં પાણી ભરવા જવાનું, મો થાકી જવાય છે. કયો આશમ બુમો પાડે છે. ઉભી રહ મારી રોટલો બનાય. રોટલો ખબર પડે કરે નાટક કરે.
એક તો હેડા તો નહીં ને દોડાવડાવા સ શરમ વગર ના ઉભોડતા ના આલુ ના હોય તો આજે આખું ગોમ ભેગું કરું, પેલા સરપંચ ને બોલાવું અને એનો ભાઈબંધ ખ્યામલો અને જીવણીઓ બધાને ભેગા કરું. જોજે આ નાટક કરે છે આટલી ઉંમરે લોકોને હેરાન કરે છે. હાલ તો ભાઈ બિહારી જો તો કીધું ખાલી બેહો, હું વરિયાળી જોઈને આવું છું. એટલી વારમાં શિકાર આ માણસ શો આઘો પાછો થઈ ગયો એ જ ખબર પડતી નહીં. અને આ બીજું કશું નહીં, ગમો કોઈ ડખો ના લાવા ને કા મોટ લાવી દે મારું. અવાજ તો યુવાના જેવો જ લાગે છે. રાખડવા લાવી દો છો મારે છેડી છેડી ખોડવા બનુ. તું શું થઈ ઈ વાર યારી તો હતું. ઉભા છો? ઉભા છો? તમારો બત્રી પકવાન બનાયેલો જ છે તૈયાર જ. મગજ કોમ નહી હાલતું. ઈવું છું પાછું સોમલાલ લઈને આવે એવું છે. ઓવા ને હાલ ના હાલ બધવાની જરૂર છે. અમુ મારે ટોપવું બચ્યું, અમે સીધો જવા દે. ભલ્લા આઈ જશે આ બધા રેડી. પણ આ બાબુજી ને કુકરી નું હુવારું જતું નહી. મથીન તૈન દારા થઈ છે. અને આવજો કી ગોમના વલ્લા. એટલે હું કહું છું આપણા 24 કલાક ગોમના વલ્લા જ બેહી રહેવાનું છે. મને ખબર નથી પણ હું ગોમવાય આવતો તો શેડી રહ્યા હતા તે ટોકો પાડ્યો કી ભણા ભૂકો ખરે ટોકો પાડ્યો બાબુજી જેવો અવાજ છે. પણ કોમ નું તો કીધું છે કે લે. શું કીધું નહી કે પેલા ખેમલા જતો કેતો જા અને કે સોમલાલ લઈને આવો અને કે તાર મોમાન કેતો હોય મુકુદ આવીએ છીએ. બે હવે નરવા થઈ ગયા છે ને લે કોમ કોઈ હોય નહીં. અને ઇનામ ગલ્લા ખાલી ટાઈમ કાઢવા બોલાવશી પાછા. એ ખબર નહી પણ કીધું ખરા કે તો હોટલ ઉપર આવી જાવ ચાબા પીવાની શકી કણ અમે આવીએ છીએ. ખાલી દારાત કાઢવાના કે આ ઇન ટોગી જાય ને વેલા વેલા બોલ ફરે જો તો બોલે આવા ક બાબુજી આવી જા. બોલતા ના જો આજ હર હર તો કર્યું ગાયો છે. જોતા નહી ના કરવાનું હોય કરીને બે જોયે તે ઉંમર ની ખબર ના પડતી હોય તો આધાર કાર્ડ બતાવી દે. વાત નહીં શરમ ની વાત કરું છું. શરમ આપી દો ઉંમર પ્રમાણે. મને શરમ આપી દો તમારે શીખવું પડે. આ ભણા ની ઉંમર જવાની સાથે બધા નખરો કરે ચાલે પણ આપણે હું જવાની માં નખરો કરવાનો એટલે કહેવાનો મતલબ એ પ્રમાણે જીભ એટલે તમે શીખવાનો સાહેબ ભણવાનો બાબુજી. જીવાણીયા બોલ્યા ગણ બેજા તો મગજ ખરાબ થઈ ગયું છે. આજ બોલ્યા ગણ બેજા ના આવા તું બેહો દો નહીં ચોકલા પાને તો બેહો સરપંચ બેહો. એટલે પણ વાત હું છે એ તો આપડે હજી પેલા મેન ચોર આવતા ને હું વાત કરું કે કોને ચોરી કરી વળી પાછી અરે ને સમ ચોર છો ખોળવા દેવાના છે કોઈ મને તો ચોર જ દેખાય છે તમણ શૌકાર દેખાય છે.
એટલે ગુદામ લઈ ભરું છું તને કા લાઈ ભલે બાબુજી ને બોલાયા છે ઈમો અને બાબુજી બોલાવતા મને બોલાવ તને હના બોલાવ બાબુજી ને વાદે ના રતી ઘર બાક્ષી ઘર આપરું ચક્કર આવવા માંડ્યા છે ચક્કર અમ તારે ના તો હું ભૂઈ પડ્યો મને દાખલ કરો પેલો એટલે બાબુજી હું ચોરી કરી નાઠે દા એ તો આબા જે પડ્યો આ આવી જા રે ના બે હે શરમ આપી દો શરમ અમુ શરમ તો આવે થકા બાપડો ને અલ્યા હું હેતર માં રૂ વેણતો હતો તે આયો રખડતો રખડતો શોખ થી અને હું હતો તે પોણી ભરવા જો તો ચલવી લો પણ આજે હું ગુડા ભાગી નાખવાનો છું અને તમાર બધા પાહન રહી ને દંડ કરવો પડશે જો છોડવાનો નહીં આ જઈને જીવન એવું નહીં થયેલું બાબુજી તું ગમે તેટલું એનું ખેંચું પણ મારી વાત સાંભળો હું હેતર માં લઈને જ આવ્યો તો પણ ખાલી હાથે મારા પાસે આવ્યા છે કોઈ નહીં જો ડોસી ને બે રૂવેણ થયો તો એટલે હું કઉ તું રૂવેણ હું પાણી ભરીને આવું છું બરોબર ભણા પછી અમે હતો તે રૂવેણ તો મેલી ને હું જતો રહ્યો આગો બરોબર પાણી ભરવા એટલે આ શિખર સ્વાથી આવ્યો તે તું જોવું તો ડોસી ને હેરાન કરતો હતો શેરતી કરી આટલી ઉંમર ડોસી ની બાબુજી પણ શું શેરતી કરી હતી કેજો મને ગાયન ગાતો હતો અમે સરપંચ હોવાની પાછી મને લાગે છે ખબર નહીં બાબુજી તમે શિકાર છો જીવો છો એ જ ખબર પડે ચોરી નહીં કરી ને ચોરી નહીં કરી ઓમ કરે કે કોયલ 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 અલે મૂકો મારે એ તો ગોમના પાડા ને કોયલ જ સમજે છે ગોમની જે ભેસો રે ની ઓને કોયલ જ સમજે પણ પેલું બૈરું ના બી વઈ જાય બાબુજી આ હું કહેવાનું તમને કીધું નહીં કે તમને જોણ કરી નહીં મારી જુસે સમલાનું ઓને કીધું ફેર નહીં પડ્યો સરપંચ સાહેબ કે ડોક્ટર એમ કેતા હતા કે ના હાથે ફરી ગયું છે ને અમે એના હાથે હોશ થાય તારે ખરું કોની કોઈ દવા નહીં એટલે હું આનું મગજ ફરી ગયું છે કોયલ કોયલ કરતો કરતો ઘેર શેર થાય તો શેરી શેરી અને પશુ હું મેલી જો તો એમાં ફરી ગયેલો બૈરો એકલો ને કોયલ કોયલ નહીં કરતા કૂતરું બાળ કૂતરી બાળ માણસ બાળ ગજાળું બાળ ઊંટ બાળ જે પાણી ને બસ કોયલ કોયલ જ કરી છે બધું કોયલ એ ખેમા પણ આવું નહીં ચાલે ગોમ માં આ તો આપણા ગોમ માં ચલવી લઈએ બાબુજી ચલવી લઈ નહી બાજુ ના ગોમ માં જઈને નાટક કરો લમણા તોડી નાખે કે વાત બધી સાચી લમણા તોડી નાખે તો વાત સાચી છે કોઈ હાથ પગ ભાઈ નાખે તો બાબુજી હું શું તે ખર્ચા પોણી કરી અને મારા ઘેર સરપંચ ને પૂછો 24 કલાક પાહન ના પાહન રાખું છું બાબુજી
સહન કરવું પડશે. દસ હજાર રૂપિયા કાઢે અને સારા દવાખાને બતાવીએ. તું તાર સારા દવાખાને લઈ જા, ખર્ચો કરીએ, બધા આલ લે છે. એવું કેવું એટલે કેમાં ખર્ચો અમે હે ના લે લે. મારી વાત વાંભળો, બધા ભેગા થઈને ખર્ચો આલ લે એમ કહું. બાબુ એક રૂપિયો નહીં મારા. બાબુજી મને ના પાડવાય આટલી પોપટ બોલે છે નહી દેખાતા હવાલો ના બેરો સોના મારા મોટું બંધ કરી. ખેમા તું લઈ જજે. બાબુજી હું ચોખ્ખા લઈ જાઉં. અરે તું ગમે તો અમે લે. પેલું શું ખોનું કેવાય? ફેરવતો તો પાગલ ખોનામો શરમ આપી દો ભાઈફો કરતા વગર ના તું લઈ જાતું. કોતો દવા કરાવવા, કોતો પાગલ ખોના મિલ્યા, બીજો કોઈ રસ્તો નહીં હોના પણ. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.